જૂનાગઢના માળિયાહાટીના તાલુકા સસ્તા અનાજના વેપારીઓને અનાજ જીપીએસ દ્વારા આપવામાં આવતું હોય છે ત્યારે ફેબ્રુઆરી માસમાં 20-21 દુકાને અનાજ પહોંચી શકતું નથી તેમજ છેલ્લા બે દિવસથી ગેટ પાસ નીકળતા નથી અને ફેબ્રુઆરી 2023ના ચણા આવ્યા નથી જેને લઈને માળિયાહાટીના તાલુકા સસ્તા અનાજ વેપારી એસોસિએશન પ્રમુખ ડીકે સિસોદિયાએ ગુજરાતના મુખ્યમંત્રીને સંબોધન કરતો એક પત્ર લખ્યો હતો તેમજ આગામી દિવસોમાં સસ્તા અનાજ વેપારીઓનો પ્રશ્ન હલ કરવામાં નહીં આવે તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી અને માળિયાહાટીના નાયબ મામલતદારને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું.